આજ રોજ ભુજના રેલવે ક્રોસિંગ પાસે આવેલી રેલવેની જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી સવારથી હાથ ધરાઈ હતી. આ અંગેની વિગતો મુજબ ભુજના રેલવે સ્ટેશન પાસે આવેલી રેલવેની જમીનો પર લાંબા સમયથી કાચા પાકા દબાણો ખડકી દેવામાં આવ્યા છે. 150 જેટલા મકાનોમાં 600 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. આજ સવારથી રેલવે વિભાગના અધિકારીઓ, રેલવે પોલીસ તેમજ ભુજ બી ડિવિઝન પોલીસના કાફલા સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. રેલવે દ્વારા વગર નોટિસે દબાણ દૂર કરાયા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરાયો હતો. જોકે રેલવેના જવાબદારોએ દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી હતી. કામગીરીના પગલે સ્થાનિકે મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. રેલવેની દબાણ હટાવની ઝુંબેશને પગલે દબાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. મારું નામ તોસીફ રહેમાન અને વિસ્તાર છે ગાંધીનગરી એરપોર્ટ રોડ. મારી જમીન PWDના અંડરમાં આવેલી છે. રેલવેવાળા એવી રીતના આક્ષેપ કરે છે કે એ અમારી જમીન રેલવેમાં આવે છે, જ્યારે રેલવેની હાથમાં કોઈ જાતની કોઈ જમીન આવતી નથી. ને આજે એ કહે છે કે અમે નોટિસ ચૂપકાળી ગયા છીએ. નોટિસ છે જ નહીં કોઈ જાતનો કાંઈ છે જ નહીં. ને કહે છે કે અમે નોટિસ તમને આપેલી છે. આગળ આજથી 3 દિવસ પહેલાં અમારી ગેરહાજરીમાં એ પોતાની રીતે અમારા આંગણાની અંદર ચોકથી લીટો મારી ગયા છે. બરાબર, હવે કહે છે કે નોટિસ અમારી આપેલી છે. નોટિસ કોઈ જાતની આપેલી નથી. અમારા કને રૂપિયાની માંગણી કરે છે. જ્યારે અમારા કને રૂપિયા નથી ત્યારે અમે અમારા મકાન પાડવા માટે આવ્યા છે. બરાબર, રૂપિયાની માંગણી 50,000ની કરી છે અમારા કનેથી. હવે અમે ગરીબીની હાલતમાં કોરોનાની કારમાં અમે ક્યાં જઈએ? રસ્તા ઉપર બેસી અમે. સરકારશ્રીથી અમારી અપીલ છે કે ગરીબ માણસની અપીલ સાંભળે અને એના ઉપર જરાક નજર રાખે. અમારા 3 મકાન છે, ઓછામાં ઓછા 150-150 આખી લાઈનમાં મકાન છે. એમાં ઇજાજ છે, હું ત્યાં કને સવારથી આવ્યો છું. એ લોકોએ કહે કે નોટિસ ચૂકાડી છે દિવાળ પર, પણ અહીંયા 150 ઘર છે, અહીંયા કોઈને પણ નોટિસ આપી નથી. એના વગર GCP લઈને લોકો આવ્યા છે અને પોલીસની પૂરી ફોર્સ લઈને આવ્યા છે આમ લોકોને દબાવવા માટે. એ લોકો 50,000ની માંગણી કરે છે અને કહે છે કે અમે 50,000 લો, નહીંતર અમે આ મકાન તોડી નાખશું. રેલવેના સાહેબ અને બીજું, આ લોકો અમે કોરોના કાળમાં 8 વાગ્યા પાછા ક્યાં જશું? ગરીબ માણસ આગળ જાય ક્યાં? અમે 500-600 લોકો છીએ. અમે છેલ્લા 60 વર્ષથી અહીંયા કને રહીએ છીએ. રેલવાઈનું ત્યાં નિશાન પણ હતું, ત્યારે જૂની રેલવે સ્ટેશન કને અને અહીંયા કને રેલવાઈ હતી, ત્યારે અહીંયા રેલવે હતી નહીં. આ લોકો કહે છે કે અહીંયા રેલવાઈનું જમીન છે, એના પહેલાં રેલવે હતી જ નહીં, તો પછી જમીન ક્યાંની આવી અહીંયાથી?